चलो विद्यार्थी मित्रों, आज आप धोरण 9 अंग्रेजी ग्रामर नो अभ्यास करीशु। धोरण 9 नो तुम्हें पहलू चैप्टर चीता स्टीयर्स तो तुम्हें जोयु ने, ए टेक्स्ट बुक हती। हवे आपणे ग्रामर पर आया छीए। इंग्लिश ग्रामर लेक्चर नंबर 1 द सिंपल प्रेजेंट टेन्स जेने आपणे सादो वर्तमान काळ कहीशुं। આમ તો છેલ્લા 3 વર્ષથી તમે મારી સાથે સાદો વર્તમાનકાળ ભણી જ ગયા છો, ધોરણ 6 માં ભણ્યા, 7 માં ભણ્યા અને 8 માં પણ ભણ્યા। બસ એ જ વસ્તુ, એ જ મેથડ, કંઈ જ અલગ નથી। ખાલી વાક્ય રચનાને યાદ રાખીને અને નિયમોને ધ્યાનમાં રાખીને આપણે ખાલી જગ્યા પૂરવાની હોય છે અથવા તો વાક્યો બનાવવાના હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, સાદા વર્તમાનકાળની શરૂઆત કરીએ તો આપણને યાદ છે કે સાદા વર્તમાનકાળ રોજિંદી અથવા તો ટેવ રૂપે થતી ક્રિયાઓને દર્શાવવા માટે સાદા વર્તમાનકાળનો ઉપયોગ થાય છે। સાદા વર્તમાનકાળમાં સનાતન સત્ય, ગાણિતિક કે ભૌગોલિક સિદ્ધાંતો, કહેવતો, મહાવરા, રૂઢિપ્રયોગ આ બધાનો પણ ઉપયોગ થતો હોય છે। એટલે મેં એક વ્યાખ્યા બનાવી છે, તમારે લખવી હોય તો લખી દેજો, હું એક જ વખત બોલું છું એકદમ ધીમેથી। जो आपेली खाली जगह वाला वाक्य में ऑलवेज, नेवर, समटाइम्स, जनरली, रेग्युलरली, मोस्टली, यूजली के एवरी वालो कोई पण शब्द आपेलो होय तो आपेली खाली जगह सादा वर्तमान काल नी समझ वी। अने एक बीजी व्याख्या पण छे के सादो वर्तमान काल ए सनातन सत्य, गाणितिक के भौगोलिक सिद्धांतो, रूढ़ि प्रयोगो, महावरा आ बधा पण सादा वर्तमान काळ मां ज आवे छे। तो विद्यार्थी मित्रों, अहींया आपणे साइन एटले के निशानी आपी छे, अहींया आपणे यूज एटले के उपयोगो आपेला छे। तो उपयोगो आपणे जोया के रोजिंदी अथवा टेव रूपे थती क्रियाओ दर्शाववा माटे अथवा तो सनातन सत्य होय, गाणितिक के वैज्ञानिक सिद्धांतो होय। साहेब सनातन सत्य एटले शुं? तो पृथ्वी रोज गोल फरे छे, सनातन सत्य कहेवाय। साहेब गाणितिक सिद्धांत એટલે શું? 1 + 1 = 2, એક ને એક બે થાય આ ગાણિતિક સિદ્ધાંત છે। અને વૈજ્ઞાનિક સિદ્ધાંત તો જેમ કે આપણે સૂર્ય રોજ પૂર્વમાં જ ઉગે છે, બરોબર, તો એ વૈજ્ઞાનિક સિદ્ધાંત પણ કહી શકાય, બરોબર। ત્યારબાદ સાઇન ની વાત કરીએ, નિશાની ની વાત કરીએ તો ઓલવેઝ, નેવર, સમટાઇમ્સ, યુઝલી, રેગ્યુલરલી, ઓફન અને એવરી વાળો કોઈ પણ શબ્દ, કોઈ પણ શબ્દ એટલે એવરી ડે, એવરી વીક, એવરી મોર્નિંગ, એવરી ઇવનિંગ, એવરી દિવાળી, કઈ પણ આવે, બરોબર। તો આ થઈ ગયો સાદા વર્તમાનકાળની અહીંયા સમજૂતી। હવે વિધાન વાક્યની વાક્ય રચના જોઈએ તો વિધાન વાક્યની વાક્ય રચના અહીંયા આપણને આપી છે કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ અથવા તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ, બરોબર, જોઈ લો। તો આપણે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે સાદા વર્તમાનકાળમાં ક્યારે ક્રિયાપદનું મૂળરૂપ વપરાય અને ક્યારે ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ વપરાય। તો યાદ રાખો કે જ્યારે જ્યારે આઈ, વી, યુ અને ધે આ ચાર આપેલા હોય તો ક્રિયાપદનું મૂળરૂપ વપરાય અને હી, શી અને ઈટ આપેલા હોય તો ક્રિયાપદનું એસ કે ઈએસ વાળું રૂપ વપરાય, જે આપણે પહેલા પણ ભણી ગયા હતા। દાખલા તરીકે અહીંયા માની લો કે પ્લે, ટુ પ્લે ના ક્રિયાપદના રૂપો હોય, બરોબર, ટુ પ્લે ના, તો અહીંયા આઈ, વી, યુ, ધે માં પ્લે નું પ્લે જ રહે પણ હી, શી, ઈટ માં પ્લે નું પ્લેસ થાય। પછી આગળ બીજા પણ નિયમો હતા, ખબર છે, એસ, ડબલ એચ, સી, એચ, એસ, એચ, એક્સ, કે, ઓ આપેલો હોય તો ક્રિયાપદને અંતે ઈએસ પ્રત્યે લાગે, બરોબર। પછી વ્યંજન પ્લસ વાય આપેલો હોય તો વાય નો આઈઈએસ કરી આઈઈએસ કરવાનું, પછી સ્વર પ્લસ વાય આપેલો તો એસ લગાવવાનું, યાદ છે ને બધું, તો બસ એ યાદ રાખવાનું। હવે એક્ઝામ્પલ્સ પર જઈએ ડાયરેક્ટ, તો આઈ ખાલી જગ્યા અ ભજન એવરીડે, બ્રેકેટ માં સિંગ આપ્યું છે, હવે આ સિંગ ના બે ભાગ પડશે, આ સિંગ ના બે જ જવાબો આવે, બરોબર, કા તો સિંગ આવે કા પછી સિંગ્સ આવે, બરોબર। પણ અહીંયા આપણે કરતા જોવાનું, કરતા તરીકે અહીંયા આઈ આપ્યું છે, આ આઈ છે ને સર્વનામ છે, બરોબર, તો એ આઈ છે, હવે આઈ અહીંયા છે કે અહીંયા છે, તો અહીંયા છે, બરોબર, તો અહીંયા ક્રિયાપદનું મૂળરૂપ મતલબ પ્લે, પ્લે નું પ્લે હોય તો અહીંયા સિંગ નું સિંગ, તો આ સિંગ ને અહીંયા મૂકીશું અને બનશે સિંગ, ઓકે, ખ્યાલ આવી ગયો। એવી રીતે અહીંયા કરીના ખાલી જગ્યા અ પિક્ચર ડેઈલી બ્રેકેટ માં આપણને ડ્રો આપ્યું છે, કરીના એ છોકરી છે, છોકરી શીમાં આવે, બરોબર, અને સી ને સાથે એસ કે ઈ એસ વાળું રૂપ આવે, શું આવે, સી ની સાથે એસ કે ઈ એસ વાળું રૂપ, બરોબર।
તો એટલા માટે ડ્રો નું શું થશે ડ્રોસ થઈ જશે શું થશે ડ્રોસ થઈ જશે તો અહીંયા જવાબમાં શું લખીશું ડી આર એ ડબલ્યુ એસ ડ્રોસ વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડે છે ઓકે કઈ વાંધો નહીં ચલો હવે આપણે આગળ જઈએ તો આગળ આપણે આપણે ધાર્મિક એન્ડ સ્મિથ ઓફન ખાલી જગ્યા ચેસ બ્રેકેટમાં પ્લે આપ્યું છે કે ધાર્મિક અને સ્મિથ ઓફન એટલે વારંવાર વિદ્યાર્થી મિત્રો આ ઓફન છે ઓફટન નથી યાદ રાખજો વચ્ચે ટી છે એ સાયલેન્ટ છે ઓફન ખાલી જગ્યા ચેસ બ્રેકેટમાં પ્લે આપ્યું છે તો પ્લે નું અહીંયા શું કરીશું તો ધાર્મિક અને સ્મિથ બે જણા છે મેં તમને ગઈ વખતે સમજાવ્યું હતું કે હી પ્લસ હી હોય બરાબર દે થાય યાદ છે પછી સી પ્લસ સી હોય તો પણ દે થાય હી પ્લસ સી હોય તો પણ દે થાય ઈટ પ્લસ ઈટ હોય તો પણ દે થાય મતલબ કે ત્રીજો પુરુષ એક વચન બરોબર પણ એક વચન જેવા બે હોય દાખલા તરીકે એક છોકરી ને એક છોકરો અથવા તો દાખલા તરીકે બે છોકરી અથવા તો બે છોકરાઓ તો જ્યારે આવું હોય ત્યારે ધેમાં પરિણામે બરોબર અને ધેની સામે ક્રિયાપદનું મૂળ રૂપ આવે જોઈ લો છે તો આ લોકો બંને જણા ધેમાં આવી ગયા બરોબર ધાર્મિક એન્ડ સ્મિથ એટલે એ લોકો ધેમાં આવી ગયા અને ધેની સામે ક્રિયાપદનું મૂળ રૂપ શું આવે પ્લે આવે સમજી ગયા ત્યારબાદ સમટાઈમ્સ વ્રજ ખાલી જગ્યા અ સ્ટોરી બ્રેકેટમાં ટેલ ટેલ આપ્યું છે બરોબર સમટાઈમ્સ એટલે કોઈક વાર બરોબર વ્રજ સ્ટોરી ટેલ એટલે કહે છે વ્રજ એ છોકરામાં હીમાં આવે અને હીની સામે ક્રિયાપદનું એસ કે એસ વાળું રૂપ આવે વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની હોય છે દે યુઝલી ખાલી જગ્યા મેઇન વોઝ દે ડાયરેક્ટ આપણને આપી દીધું છે તો દેની સામે તો મૂળ રૂપ ઈટ નું શું થશે ઈટ જ રહેશે બોલો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ ઓકે તો હવે જઈએ આપણે નકાર વાક્યની વાક્ય રચના ઉપર તો નકાર વાક્યની વાક્ય રચના અહીંયા આપી છે કે કરતા પ્લસ ડુ અથવા તો ડઝ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ નકાર વાક્યમાં પણ આપણે કીધું છે કે આઈ વી યુ ધે હોય તો ડુ અને હી શી ઇટ હોય તો ડઝ જે આપણે આગળના ધોરણમાં બોલી બોલીને આપણે શીખવાડ્યું યાદ છે ને આઈ ડુ વી ડુ યુ ડુ હી ડઝ શી ડઝ ઈટ ડઝ ધે ડુ બસ આ એ જ છે બરોબર તો હવે આપણે એના એક્ઝામ્પલ્સ જોઈશું અહીંયા કે વિરાજ ખાલી જગ્યા નોટ ટુ સ્કૂલ ડેઈલી કે વિરાજ ડેઈલી શાળામાં ગો જતો નથી તો વિરાજ છોકરો છે બરોબર એક જ છે એટલે હીમાં આવે અને હીની સામે ડઝ તો અહીંયા ડઝ મૂકી દઈશું અને પાછળ તો ક્રિયાપદનું મૂળરૂપ જ મૂકવાનું છે બધામાં ડાયરેક્ટ ગો નું ગો મૂકી દેવાનું ખ્યાલ આવ્યો આગળ ડુ કે ડઝ આવે તો પાછળ ક્રિયાપદનું મૂળરૂપ આવે ત્યારબાદ બે નંબર યુ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અર્લી રેગ્યુલરલી ગેટ અપ કે તમે રેગ્યુલરલી એટલે નિયમિત રીતે વહેલા ઉઠતા નથી બરોબર તો યુ સાથે શું આવશે ડુ આવશે એટલે ડુ મૂકીશું અને ગેટ અપ ને એમને એમ જવા દઈએ અહીંયા તો શું થઈ ગયું યુ ડુ નોટ ગેટ અપ અર્લી રેગ્યુલરલી કે તમે રેગ્યુલરલી એટલે નિયમિત રીતે વહેલા ઉઠતા નથી નંબર 3 કિરણ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ટુ માય હાઉસ એવરીડે કે કિરણ મારા ઘરે એવરીડે એટલે દરરોજ કમ એટલે આવું આવતી નથી બરોબર તો કિરણ છોકરી છે અથવા છોકરો છે બોલો માની લો આપણે છોકરો લખો એટલે છોકરી કેમ કે કિરણ નામ એવું છે માની લો હું અહીંયા સી લખું બરોબર તો સી સાથે ડઝ આવશે બરોબર કેમ કે જો સી સાથે ડઝ આવે બરોબર માની લો અહીંયા હી લખ્યું હોય તો પણ બહુ ફરક પડતો નથી હી સાથે પણ ડઝ જ આવે છે તો નોટ અને કમ નું કમ ખબર પડી અહીંયા તો જે મૂળરૂપ છે એ જ મૂકવાના છે બધામાં કેમ કે આપણને વાક્ય રચનામાં જ આપેલું છે ક્રિયાપદનું મૂળરૂપ ત્યારબાદ હાર્દિક એન્ડ હિતેશ બે જણા છે એટલે ધેમાં આવે આ બે જણા છે એટલે શેમાં આવશે ધેમાં આવશે અને ધેની સાથે ક્રિયા સોરી ડુ કે ડઝ માંથી ડુ લગાવવાનું બરોબર અને પાછળ તો ક્રિયાપદનું મૂળરૂપ એમના એમ ત્યારબાદ નંબર 5 ની વાત કરીએ તો આઈ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા પાણી પુરીસ એવરીડે બરોબર તો આઈ સાથે શું આવશે ડુ આવશે તો ડુ મૂકીશું અને ઈટ નું ઈટ એમના એમ તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ આપણી નકાર વાક્યની વાક્ય રચના હવે ત્રીજા નંબરની જે છે આપણા 9મા ધોરણમાં જે પૂછાય છે ત્રીજા નંબરની એ છે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના તો પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચનામાં સૌથી પહેલા ડુડસ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ પ્રચી એટલે પ્રશ્નાચિહ્ન આ ખાસ ભૂલવાનું નહીં વિદ્યાર્થી મિત્રો બરોબર તમારે આ વાક્ય રચના મોઢે કરવાની જ રહેશે
तो विद्यार्थी मित्रों मैं तुमने कीधु ए प्रमाणे तमारे आ प्रश्नार्थ वाक्य नी वाक्य रचना मोडे करवानी रहेशे बरोबर के डू डस डू अथवा डस बे माथी एक आवे प्लस कर्ता प्लस क्रियापद नो मूळ रूप प्लस कर्म प्लस अन्य शब्द प्लस प्रश्नार्थ चिन्ह तो एक्जाम्पल्स आपणे જોઈશું खाली जगह अमित खाली जगह अकार डेली ब्रैकेट में આપ્યું છે ડ્રાઈવ હવે અમિત છે બરોબર ત્રીજો પુરુષ એકવચન છે એની સાથે ડુ લાગે કે ડસ લાગે એ હિમા આવે બરોબર અને હિની સાથે ડસ લાગે તો અહીંયા આગળ શું લખીશું ડસ ડસ અમિત ખાલી જગ્યા અકાર ડેઈલી ડ્રાઈવ નું ડ્રાઈવ અહીંયા ડાયરેક્ટ એમને મૂકી દઈશું ખ્યાલ આવી ગયો ઓકે આગળ નંબર 2 આપે છે ખાલી જગ્યા દે ખાલી જગ્યા ઓન અ ટ્રી એવરીડે બ્રેકેટ માં આપણને ક્લાઇમ્બ આપ્યું છે બરોબર तो क्लाइम की बात करिए तो दे माटे આવશે डू डू दे खाली जगह ऑन अ ट्री एवरीडे क्लाइम ने ब्रैकेट માં થી લાઈને મૂકી દેવાનું સાહેબ डू ક્યાંથી લાયા તો दे ની સાથે डू જ આવે જો दे ની સાથે डू खाली जगह यू खाली जगह टू स्कूल रेगुलरली ब्रैकेट ब्रैकेट માં આપણને गो આપ્યું છે તો यू સાથે તો डू જ આવે જોઈ લો છે અને પાછળ गो નું गो સમજણ પડે છે ને હા तो अगर जी विद्यार्थी मित्र चार नंबर पर खाली जगह सी खाली जगह ब्यूटीफुल डेली लुक सी सी साथ है शू आवसे डज तो यहां डज मुकेशु डज सी लुक ब्यूटीफुल डेली बराबर नंबर 5 खाली जगह द मंकीज खाली जगह ऑन द रूफ एवरीडे ब्रैकेट में जंप अप द मंकीज पाछर एस આપ્યો છે એટલે આ द મંકીઝ છે ને દે માં આવે બરોબર 8 + 8 થયું 8 + 8 થાય તો શું આવે દે આવે બરોબર तो do the monkeys jump on the roof ओके विद्यार्थी मित्रों तो आ થઈ ગયો આપણો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દરેક વિદ્યાર્થીઓએ આ ત્રણે વાક્યની વાક્ય રચનાવાળા 10-10 વાક્યો બનાવીને મને WhatsApp પર મોકલવાના છે વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખો કે જો આ બધું જે પણ ભણાવવામાં આવે છે ઓનલાઈન એ તમે વિદ્યાર્થી મિત્રો સમયસર બેટા મોડે નહીં કરો તો જ્યારે શાળાઓ ખુલશે ત્યારે તમને વધારે તકલીફ પડશે એટલે મહેરબાની કરીને ઘરે બેઠા બેઠા અભ્યાસ કરવાનું રાખો અહીંથી અમે જે પણ મોકલીએ છીએ એનો પૂરેપૂરો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો અને આના સિવાય પણ તમે ઘરની અંદર એક્સ્ટ્રા બધું મોડે કરી શકો છો જેમ કે ગણિતમાં ઘડિયા છે दाखला छे सरवाळा बादबाकी गुणाकार भागाकार लसा गुसा अवयव समीकरणो आ बधुं तमे करी शको छो बरोबर अंग्रेजी मां पण तमे क्रियापदना भूतकाळना रूपो भूतकृतना रूपो स्पेलिंगो बरोबर पछी आवी रीते आ वाक्य रचना होय सादो वर्तमानकाळ भूतकाळ भविष्यकाळ त्रणे काळ तमे भणी गया छो चालू वर्तमानकाळ भणी गया छो चालू भूतकाळ भणी गया छो पूर्ण वर्तमानकाळ भणी गया छो लगभग 6 जेटला काळ आपणे ગઈ સાલ ભણાયા હતા તો આ બધું તમે રિવિઝન કરતા રહો શક્ય હોય તો જેટલું પણ હોય આગળના ધોરણનું બધું રિવાઇઝ કરતા રહો જેથી કરીને તમે ભૂલી ના જાઓ બરોબર તો વિદ્યાર્થી મિત્રો હવે મળીશું આના પછીના નવમા ધોરણના વિડિયોમાં ત્યાં સુધી બધાને આવજો બાય બાય